પુરુષોત્તમ માસ અને શ્રાવણ મહિનો ધાર્મિક દ્રષ્ટિએ અનેક રીતે મહત્વ ધરાવે છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શ્રાવણ માસમાં હિંડોરા ઉત્સવ ઉજવવામાં આવે છે. ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાદી મંદિરમાં જુદા જુદા હિંડોરાની સાથે 12 જ્યોતિર્લિંગ મહાદેવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, તો સાથે જ સોમનાથ મંદિરનું આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. શ્રાવણ માસમાં સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનના ઝૂલામાં બેસાડી સંતો મહંતો દ્વારા દર વર્ષે ભગવાનને ઝૂલે ઝૂલાવી હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાદી મંદિરમાં હિંડોળા મહોત્સવની સાથે સાથે જ્યોતિર્લિંગની થીમ પર પણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક શિવ ભક્તોને ઈચ્છા હોય છે કે તેઓ પોતાના જીવનમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરે, ત્યારે ભુજમાં શિવ ભક્તો માટે 12 જ્યોતિર્લિંગ મંદિરના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદી મંદિરમાં જુદી જુદી સામગ્રીમાંથી બનાવવામાં આવેલ 12 જેટલા હિંડોરાના દર્શન કર્યા બાદ ભક્તો માટે અહીં દેશના જુદા જુદા સ્થળે આવેલા 12 જ્યોતિર્લિંગ મહાદેવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન, ઉજ્જૈનના મહાકાલેશ્વર, મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મહાદેવ, ઉત્તરાખંડના કેદારનાથ મહાદેવ, મહારાષ્ટ્રના ભીમાશંકર, ઉત્તર પ્રદેશના વિશ્વનાથ, મહારાષ્ટ્રના ત્રયંબકેશ્વર, ઝારખંડના વૈદ્યનાથ, ગુજરાતના નાગેશ્વર મહાદેવ તથા તમિલનાડુના રામેશ્વરમ અને મહારાષ્ટ્રના કૃષ્ણેશ્વર મહાદેવના શિવલિંગનું આબેહૂબ પ્રદર્શન કરવામાં આવ્યું છે, તો ત્યારબાદ સોમનાથ મહાદેવના મંદિરનું આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. દરરોજ હજારોની સંખ્યામાં હરિભક્તો આ દર્શનના લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને એમાં વિશેષ કરીને આ વખતે તો 60 વર્ષ પછી પુરુષોત્તમ માસની અંદર પણ શ્રાવણ માસ આવ્યો છે, ત્યારે શ્રીહરિનો મહિનો એટલે પુરુષોત્તમ માસ અને એમાં પવિત્ર શ્રાવણ માસ એટલે મહાદેવજીનો મહિનો, આ બંને પવિત્ર મહિનાઓ કહેવાય, એ મહિનાને લક્ષમાં રાખી શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ભુજ દ્વારા આ વખતે 12 જ્યોતિર્લિંગ એવમ 12 હિંડોળાનું આયોજન અમિયા કને રાખેલ છે. હજારો અને લાખો હરિભક્તો આ દર્શનનો લાભ લે છે. ખાસ કરીને આ સોમનાથ મંદિરને વિશેષ પ્રધાનપણું આપવામાં આવે છે, કારણ કે આપણું ગુજરાતનો સૌથી પહેલો જે જ્યોતિર્લિંગ હોય તો આ સોમનાથનું છે અને દરરોજને માટે આ મંદિરની અંદર શ્રી હરિપૂજન થાય, ગણપતિ પૂજન થાય, નવદુર્ગા પૂજન થાય છે, રાધાકૃષ્ણદેવનું પૂજન થાય છે અને દરરોજ મહાદેવજીનો અભિષેક પણ થાય છે અને વિશેષ કરીને સોમવારના દિવસે 1000 નામોથી મહાદેવજીનું પૂજન થાય છે, સાથે 1000 બિલ્વપત્રથી મહાદેવજીનું પૂજન થાય છે અને 1000 જે કમળથી મહાદેવજીનું પૂજન થાય છે, તો ઘણા બધા ભક્તો આ લાભ લઈ રહ્યા છે. કરણ ઠક્કર, ઈટીવી ભારત, કચ્છ.